કલકત્તાની શર્મસાર કરતી ઘટનાના રેલા વડોદરા શહેરમાં પણ આવ્યા. મિત્રો, મોર્નિંગમાં જ એટલે વહેલી સવારે અમે તમને SSGના દ્રશ્યો બતાવ્યા કે SSG હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતર્યા, ત્યારબાદ ગોત્રી હોસ્પિટલ, ગોત્રી GMARS હોસ્પિટલના તબીબો પણ હડતાલ પર ઉતર્યા છે. પશ્ચિમ બંગાળના કોલકાતામાં તબીબી રેપ વિથ મર્ડરનો જે બનાવ છે તે અંતર્ગત દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. કોલકાતાના સરકારી હોસ્પિટલના જુનિયર તબીબ પર રેપ થયા બાદ હત્યા થઈ હતી, ત્યારે વડોદરાની સરકારી હોસ્પિટલોમાં તબીબો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ગોત્રી સરકારી હોસ્પિટલના તબીબો દ્વારા કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. હોસ્પિટલમાં તબીબી CBIની તપાસ તટસ્થ થાય તેવી માંગ કરી છે. મૃતક તબીબના પરિવારજનોને ન્યાય મળે તેવી માંગ કરી છે. ગોત્રી હોસ્પિટલના તબીબો પણ પોતે સુરક્ષિત ન હોવાનું સામે આવ્યું છે. અમે લોકો GMARS ગોત્રી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના રેસિડેન્ટ ડૉક્ટર્સ અને ઇન્ટર્ન ડૉક્ટર્સ અને સિનિયર રેસિડેન્ટ ડૉક્ટર્સ બધા મળીને ઇનડેફિનિટ સ્ટ્રાઇક પર ઉતર્યા છે. અને અમારું સ્ટ્રાઇક પર ઉતરવાનું કારણ, પ્રથમ કારણ એક જ છે કે RGKR જે મેડિકલ કોલેજ હોસ્પિટલ છે ત્યાંના જે રેસિડેન્ટ ડૉક્ટર પર જે બનાવ બન્યો, બહુ ઘૃણાસ્પદ રીતે ટોર્ચર કરીને, રેપ કરીને મર્ડર કરવામાં આવ્યું. એ પછી એના ઉપર પ્રોપર ઇન્વેસ્ટિગેશન હજી સુધી જાણવા મળ્યું નથી. અને એમાં જે ઓથોરિટીઝનું જે એ આખો મામલો દબાવવા માટેની જે કોશિશ કરી છે એ બધી એના માટે. અને એ પછી હમણાં 15 ઓગસ્ટના રાત્રે વહેલી સવારે રાતના 12 વાગ્યા પછી જે બનાવ બન્યો, 500 થી 1000 લોકો અંદર હોસ્પિટલની અંદર ગેટ તોડીને ઘૂસી આવ્યા, અંદર ઇમરજન્સી રૂમમાં તોડફોડ કરી. જે ક્રાઇમ સીન હતો કે જે સેમિનાર રૂમ હતો જ્યાં બનાવ બન્યો હતો એમાં બી તોડફોડ કરવામાં આવી, એવિડન્સીસનું નાશ કરવામાં આવ્યું. અને બધા જે રેસિડેન્ટ ત્યાં હતા જે શાંતિપૂર્વક માર્ચ કરી રહ્યા હતા, અને પ્રાઇમરીલી મેઇન જે ત્યાંની છોકરીઓ જે રેસિડેન્ટ ડૉક્ટર્સ હતી એ લોકોનું માર્ચ હતું. અને એ વખતે આટલા મોટું મોબ અટેક કરે તો એ દેખીતી વસ્તુ છે કે આ બધા લોકોને જીવને જોખમ થાય એવું હોય. હડતાલ અમારી કોઈ ડેફિનેટ ટાઈમ નથી કે આટલા દિવસ માટે છે કે આટલા અઠવાડિયા માટે છે. જ્યાં સુધી અમે લોકોએ હડતાલમાં જેટલી બી નોન ઇમરજન્સી વસ્તુઓ છે, કે જાણે કે ઓપીડી છે, ઓપીડીના પેશન્ટ્સ છે, વોર્ડ છે, અને ઇલેક્ટિવ સર્જરીઝ છે કે જેમાં કોઈ ઇમરજન્સી નથી, એ બધી વસ્તુઓમાંથી અમે ભાગ નહીં લઈએ. પણ જેટલી બી ઇમરજન્સી વસ્તુઓ છે, કેઝ્યુઅલ્ટી છે કે ICU છે કે લેબર રૂમ છે, એ બધી ડ્યુટીઝ ચાલુ જ રહેશે. અને અમે એટલું ધ્યાન રાખશું કે કોઈ પેશન્ટને નુકસાન ના થાય, કોઈ પેશન્ટને હેરાનગતિ ના થાય. પણ તેમ છતાં જ્યાં જેટલી બી નોન ઇમરજન્સી વસ્તુઓ છે એ વસ્તુમાં અમે ભાગ નહીં લઈએ. મારું નામ ડોક્ટર હસીદ વ્યાસ છે, અહીંયા GMARS ગોત્રીમાં હું JDAનો પ્રેસિડેન્ટ છું. મારી આ જ માંગો છે કે જે આપણા દેશની વુમન છે, બધી જ વુમનની સેફટીની માંગ છે અમારી, એ લોકોને પોતાના વર્ક પ્લેસમાં, એટલીસ્ટ પોતાના વર્ક પ્લેસમાં એમને સેફટી મળવી જોઈએ. જે હોસ્પિટલમાં એ જે ડૉક્ટર હતા, 36 કલાકની ડ્યુટી કરતા હતા, એ પેશન્ટની સેવા કરતા હતા, એમનું કર્તવ્ય બજાવતા હતા, એ જ હોસ્પિટલમાં એમનો મર્ડર થયો છે, એમનો રેપ થયો છે, આ દુષ્કૃત્ય થયો છે. સરકાર આના રીતે શું સંદેશો આપે છે? જે સ્ટુડન્ટ્સ, મેડિકલ સ્ટુડન્ટ્સ અત્યારે અભ્યાસ કરી રહ્યા છે, જે ક્રિમિનલ છે, એમને શું મેસેજ મળી રહ્યો છે કે આવું બધું કરીને એ લોકો છૂટા થઈ શકે છે? એટલે CBI ઇન્કવાયરી થવી જ જોઈએ. જે રેપિસ્ટ છે, જે મર્ડર, જે લોકોએ મર્ડર કર્યું છે, જે લોકો આ બધા પ્રોબ્લેમમાં ઇન્વોલ્વ થયા છે, એ લોકોને સજા મળવી જ જોઈએ. આ બનાવમાં અમે માંગીએ છીએ કે અમે આ દેશમાં સુરક્ષિત છે જ નથી. અગર કોઈ ડોક્ટર પોતાના જ હોસ્પિટલમાં એમનો મર્ડર થાય છે, એમનો રેપ થાય છે, તો પછી આજની નારી સુરક્ષિત ક્યાં રહેશે? અમારો વિરોધ પ્રદર્શનની માંગ છે કે CBIની ઇન્કવાયરી એકદમ ફેર એન્ડ સ્ક્વેર થવી જોઈએ, રેપિસ્ટને જલ્દથી જલ્દ સજા મળવી જોઈએ. એ અમારી જે કામગીરી હોસ્પિટલમાં થઈ રહી છે એમાં ડોક્ટરો માટેની સિક્યોરિટી વધવી જોઈએ, સેન્ટર પ્રોટેક્શન એક્ટ જે હતો એ લાગુ થવો જોઈએ, ડોક્ટર્સ પર જે અટેક થાય છે એ બધા રૂકવા જોઈએ, સરકારને એના અગેન્સ્ટ સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવી જોઈએ. મારું નામ છે વિધિ અસનાની.